તો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું તમારી ચેનલ રૂપિયા તો બનેગામાં. તો પહેલાં તો છે ને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા, અને પછીથી શેર કરો. તો જોઈએ આપણે શેર. જો કેમિકલ સેક્ટરનું શેર છે આ દીપક નાઇટ્રેટ, અને છે ને કેમિકલ સેક્ટરનું રાજા છે, રાજા. બાકી જેટલી કેમિકલ સેક્ટરની કંપની છે ને એના નીચે આવે, એના ઉપર આવે, તો એનું પણ કારણ છે. કોઈ કહે છે એમ કેમ, તો કેમિકલ સેક્ટરનું છે ને 75% માર્કેટ કેપ છે ને ખાલી એક કંપની પાસે છે. કેટલા? 75% માર્કેટ કેપ કેમિકલ કંપનીનું આની પાસે છે. એટલે એક પ્રકારે કહો ને તો આ કંપની રાજા છે, રાજા. અને આ તમને ભવિષ્યમાં સારો રિટર્ન કેમ આપશે આના ઉપર ફૂલ વિડીયો છે. તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો ને, ધ્યાનથી જોજો વિડીયો સ્કીપ કર્યા વગર, કે ભાઈ 2030 સુધી આ તમે રાખશો તમને કેમ મોટો પ્રોફિટ આપશે. એના બેઝિક કોઈ એવા મતલબ છે જે તમને હું જણાવીશ, તો તમે છે ને વિડીયો પૂરો જોજો, તો તમને ખ્યાલ આવશે કે આ તમને આગળ જતાં મોટો પ્રોફિટ ભવિષ્યમાં કેમ આપશે. ઘણા બધા એવા છે કે જે વિડીયો પૂરો નથી જોતા, તો વિડીયો પૂરો જોજો, વિડીયોને બધા સુધી પહોંચાડજો, શેર પણ કરજો. આ કંપની બાબત ડિટેલમાં અત્યારે વિડીયો બનાવી રહ્યા છીએ. તો કંપની છે ને દીપક નાઇટ્રેટ, એમ જો અહીંયા તમે વાંચશો ને તો કેમિકલ કંપની મેન્યુફેક્ચર એઝ બાય ગુજરાત, ગુજરાતમાંનો પ્લાન્ટ છે અને લીડિંગ કંપની મેન્યુફેક્ચરિંગ ઓફ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફાઇન એન્ડ સ્પેશિયલ કેમિકલ્સ. તો ઘણા બધા કેમિકલ્સ છે જે મતલબ સ્પેશિયલ કેમિકલ્સ આવે એના મતલબ કંપની કરે છે. એના કયા કયા સ્ટેટમાં છે? તો ગુજરાતમાં છે, મહારાષ્ટ્રમાં છે અને તેલંગાણા. આ ત્રણ રાજ્યોમાં એની ફેક્ટરી છે. અને અહીંયા તમે જોશો ને તો તમને અહીંયા કંઈક ખ્યાલ આવશે માર્કેટ પોઝિશન. તો આ જો કંપની પાસે 75% માર્કેટ છે સોડિયમ નાઇટ્રાઇટનું છે, સોડિયમ નાઇટ્રાઇટ એન્ડ નાઇટ્રો ટોલિયન્સ ઇન ઇન્ડિયા. તો જે આ બધા કેમિકલ્સ છે, તો આવા જે પ્રકારના છે ને 75% માર્કેટ શેર આ કંપની પર, કારણ કે આ કંપની બનાવે છે. એનો પ્રોડક્ટ આમ જો આના પ્રોડક્ટ્સ ઓફિસિંગ 2022 કહે છે કે ફેનોલિકમાંથી 62% રેવન્યુ આવે છે. તો એ રીતના અહીંયા અલગ અલગ એનું આવે છે રેવન્યુ. બેઝિક ઇન્ફ્રા તમે જોઈ શકો છો, આમાં સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. હવે એના ક્લાયન્ટ તમે જોઈ લો, કંપની શું કહે છે કે અમારી પાસે 1000 ક્લાયન્ટ છે કસ્ટમર એના કંપનીના, એમાંથી 45+ દેશો અલગ અલગ દેશોના છે. અને એની પાસે 100થી વધારે એવા પ્રોડક્ટ છે કેમિકલમાં જે અલગ અલગ બનાવે છે. તો મતલબ કેટલો તમે સમજો, 1000+ એના કસ્ટમર છે અને 45થી વધારે દેશોમાં એ એક્સપોર્ટ કરે છે ભારતની બહારે. અને આપણે જોઈએ તો જે મોટી મોટી કંપનીઓ છે ને, કે ભાઈ એને કોણ કોણ ક્લાયન્ટ છે, તો અહીંયા એના નામ પણ આપ્યા છે. સમજો BASF, બાયોકોન, રિલાયન્સ, સેનજીતા, આરતી ઇન્ડસ્ટ્રી, પીઆઈ ઇન્ડસ્ટ્રી, અતુલ, લુપિન, ગુડિયર, આ જે મોટી મોટી કંપનીઓ છે ને બધાના ક્લાયન્ટ છે. વિચાર કરો આ કંપનીમાં મતલબ કેટલી મોટી છે એનું. તો પછી તમે વિચારી શકો છો આટલી આટલી મોટી જે બધી કેમિકલ કંપની છે એ પણ આની ક્લાયન્ટ છે, તો મતલબ આ પણ કંપની કેટલી મોટી છે. ત્યારે જે 75% માર્કેટ છે ભાઈ કેપ્ચર કરી શકે ને. તો આમ કંપનીનો બધી ફૂલ ડિટેલ માહિતી છે, કંપની શું શું કરવાની છે, ભવિષ્યમાં કંપનીનું શું પ્લાનિંગ છે, કે કંપની મતલબ આગળ એક્સપેન્ડ કરવાની છે, પોતાને 700 કરોડ રૂપિયાના ખર્ચો એમ કરવાની છે. એમ જોઈ શકો છો એક્સપેન્ડ કરશે પોતે, વધારે મતલબ કંપનીને મોટી કરશે આગળ, અને જેથી કરીને પોતે વધારે મતલબ પોતાની જે કેમિકલ આ પ્રોડક્ટ છે લોન્ચ નવા કરી શકે, અને મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે એ પણ વધી શકે. અને આવનારા 2-3 વર્ષોમાં આ કંપની છે ને ઇન્વેસ્ટ કરવાની છે 1500 કરોડ ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટ એન્ડ સોફિસ્ટિકેશન કેમિસ્ટ્રી પ્લાન્ટ પણ હજી લગાવવાની છે આવનારા 2-3 વર્ષોમાં. તો કંપની આ બધું ડિટેલમાં કહે છે, તમારે જો આમ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. હવે છે ને કંપનીનો માર્કેટ કેપ જોઈ લો ને તમે, તો 28,407 કરોડનો છે. કંપનીની અત્યારે જે હાલ પ્રાઇસ ચાલી રહી છે એ પ્રાઇસ છે 2083 રૂપિયા, હાઈ ગયો તો 2690 રૂપિયા અને લો ગયો તો 1681 રૂપિયા. એનું PE 30-31ની આજુબાજુ છે,
ચાલશે એવડું, મતલબ એકદમ મોંઘું નથી. પણ જો આરઓ સી છે ને, જો 44.5 છે, આરઓ ઈ છે ને 37.4 છે, બરાબર જબરજસ્ત છે એમ. અને ફેસ વેલ્યુ છે ને બેની છે, ડિવિડન્ડ પણ આપે છે કંપની. ને તમે અહીંયા નીચે જોશો ને કંપનીને, તો આમ જો છેલ્લા 5 વર્ષથી, છેલ્લા 5 વર્ષથી, અરે છેલ્લા 5 વર્ષથી કંપની 87% નો સીએજીઆર આપે છે. હવે તમે કેલ્ક્યુલેટર કરજો, તમને ગૂગલમાં મળી જશે કે સીએજીઆર કેલ્ક્યુલેટર, એટલે મળી જશે. તેમાં જોજો 87 છેલ્લા 5 વર્ષથી 87% સીએજીઆર, એટલે મતલબ અફલાતું, મતલબ તમને સમજી લો કે આમ લાખો રૂપિયા છાપી દીધા છે એમ કંપની છેલ્લા 5 વર્ષમાં. જો એણે 5 વર્ષ પહેલાં કોઈ ઇન્વેસ્ટ કર્યો હશે તેને ખબર જ હશે એમ. હવે તમે અહીંયા નીચે જોશો ને તો ક્વાર્ટર રિઝલ્ટ, તો આમ જો ક્વાર્ટર રિઝલ્ટ જો વધતો જ જાય છે. આમ જો આ સપ્ટેમ્બરનું આવી ગયું છે, એમાં થોડોક ડાઉન છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પણ સારું છે, આમ જો એ પણ ભલે થોડું ઘટતું ગયું છે પણ તો એ સારું છે. 8% આજુબાજુ હોય તો કેમ કહેવાય, એમાં તો 14% આજુબાજુ રાખ્યું છે. હવે સીધા જશું નેટ પ્રોફિટમાં, તો નેટ પ્રોફિટમાં તમે જોઈ શકો છો આર 3 મહિનાનું છે, 99, પછી 170 કરોડ, 217 કરોડ, 290 કરોડ, 303. આમ જો અત્યારે આમાં ઓછો થઈ ગયો 174 કરોડ. કોવિડના એક બે મતલબ થોડોક ટાઈમ લઈ લો એના લીધે, પણ કંપની લોસમાં નથી કહેવાનો મતલબ એમ, કંપની લગાતાર પ્રોફિટ જ આપ્યો છે. આ હર વર્ષનું છે, હર વર્ષનું તમે સેલ જોઈ શકો છો. અને અહીંયા આપણે પ્રોફિટમાં જોઈએ ને તો નેટ પ્રોફિટ, તો આમ જુઓ ક્યાં તો મતલબ ખાલી 96 કરોડ, પછી 79 કરોડ, પછી 174 કરોડ, 611 કરોડ, 776 કરોડ, 1087 કરોડ, અત્યારે 919 કરોડ. તો એમાં પણ લગાતાર વધારો થતો જાય છે. તો કંપની બહુ સારી છે, લાંબા ટાઈમ બહુ તમને સારો પ્રોફિટ પણ આપશે. કંપની પાસે રિઝર્વ છે 3624 કરોડ, કંપની પાસે છે રિઝર્વ. અને બોરિંગ 270 કરોડનો કરજો છે કંપની ઉપર, અને 3624 કરોડ કંપની પાસે પડ્યા છે રિઝર્વમાં. હવે તમે પ્રમોટર હોલ્ડિંગ જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રમોટર હોલ્ડિંગ છે ને, આમ જો પહેલાં કેટલી હતી 45.79, પછી પ્રમોટરે પણ પોતાની હોલ્ડિંગ વધારી અને 45.72% કરી. સપ્ટેમ્બરમાં થોડીક 1% ઘટાડી 75.71% કરી નાખી. અને જ્યારે FIવાળા છે ને એમણે 8.85 છે, 45 છે. અને DIવાળા છે ને એમણે જો વધારી છે, પહેલાં 10 હતી, પછી આમ જો 10.3 કરી, 10.72, અત્યારે 12.01. અને જે પબ્લિક છે તમારા મારા જેવા, એ અત્યારે 33.82% છે. તો કંપની સારી છે, અને કારણ કે આ કેમિકલ સેક્ટરનો કિંગ છે, રાજા છે, તો ઓફકોર્સ કે સારો પ્રોફિટ આપવાની જ છે કંપની, નો ડાઉટ. અને ભવિષ્યમાં તમને સારો રિટર્ન આપશે જ, કારણ કે આમાં રાજા છે કંપની. તમારે મતલબ કાંઈ પણ સમજી લો કે કોઈ પણ ચીજ તમારે લેવી હોય તો એ આની પાસે જ મળવાની છે, કારણ કે આના સિવાય બીજો કોઈ બનાવતો નથી. તો મતલબ આ કંપની બહુ ભવિષ્યમાં તમને સારું રિટર્ન આપશે, એ તમે નક્કી રાખજો. તો અત્યારથી તમે છે ને થોડા થોડા હર મહિને 1-2, કારણ કે હા શેર થોડા પ્રાઇસ તમને એવું લાગશે કે મોટું પ્રાઇસ છે, મોટું ના જો, શેરની પ્રાઇસ ઉપર ડિપેન્ડ ના કરે, કંપની ઉપર ડિપેન્ડ. કંપની સારી છે તો પછી શેરનું તમારે ભાવ ના જોવાનું હોય, કંપની સારી હોવી જોઈએ. અને પછી કોઈ શેર હોવું જે 2-3 રૂપિયાનું, પછી કંપની ખરાબ હોય, પેની શેર હોય, તો એ પણ તમે લઈને શું કરશો એમ, જે કંપનીનું કોઈ વેલ્યુ જ નથી, મતલબ જ નથી. તો કંપની સારી છે, લાંબા સમય તમને સારો પ્રોફિટ આપશે. ધીરે ધીરે મહિને 1-2 શેર એમ મહિને મહિને લેતા રહો, તમારી સેલરી જે પ્રમાણે આવતી એ પ્રમાણે, તો તમને 2030 સુધીમાં સારો કંપની પ્રોફિટ આપશે, આપવાની જ છે. અને આપીને જ રહેશે, અને ત્યારે પણ વિડીયો બનાવીશ. આ કંપનીનું બહુ સારું છે, એનું હાઈ તમે જુઓ ને તો જો 2690 છે. અને આ છે ને અત્યારે તમને મળે છે, લઈ લો, 3000ની પાર પણ જશે. આનું શેર પ્રાઇસ છે ને 3000ની પાર પણ જશે, એવું નથી કે નહીં જ જાય. કંપની સારી છે, લઈ લો, લાંબા સમય માટે બહુ સારામાં સારો સ્ટોક છે કેમિકલ કંપનીનો. પછી જેવી તમારી મરજી, અને હા તમે કાંઈ પણ કરો તો તમારે એડવાઇઝરની સલાહ જરૂર લેજો. તમે પોતે પણ જાતે રિસર્ચ કરજો, હું કોઈ સેબી રજિસ્ટર નથી. થેન્ક યુ મારા વાલા ગુજરાતીઓ, ધન્યવાદ, મળીએ નેક્સ્ટ વિડીયો.